કેમ છો બાળકો, મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરતા હતા વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ. આજે આપણે વનસ્પતિ છે એની વૃદ્ધિના માપન પછી આગળની પ્રોસેસ છે જેમાં વૃદ્ધિના તબક્કા છે એના વિશે આજે અભ્યાસ કરવાનો છે. તો શરૂઆત કરીએ વૃદ્ધિના તબક્કા વિશે. વૃદ્ધિની આપણે વાત કરતા હતા કે વનસ્પતિ છે એ પોતાના સેલ ડિવિઝન સમયે, એટલે કે કોષ વિભાજનની પ્રક્રિયા જ્યારે કરે ત્યારે એમાં નવા કોષોનો ઉમેરો કરે. નવા કોષો ઉમેરે એટલે એની સાઇઝ, લંબાઈ છે, એના આકાર છે, એમાં આપણને ફેરફાર જોવા મળે, જેને આપણે એની વૃદ્ધિ કહેતા હતા. લાસ્ટ લેક્ચરમાં આપણે બે એક્ઝામ્પલ ભણ્યા હતા કે તરબૂચ છે અને મકાઈ છે. તો તરબૂચ છે એ કોષની સાઇઝ વધારતું હતું, એટલે કે સેલ છે એની સાઇઝ વધારતું હતું, એ પણ એક પ્રકારની વૃદ્ધિ હતી. જ્યારે બીજા એક્ઝામ્પલમાં આપણે ભણ્યા હતા કે મકાઈ છે એ દર કલાકે સેલ ડિવિઝન કરી અને કોષોની સંખ્યા વધારતું હતું, એટલે કે 17,500 નવા કોષો મેળતું હતું. આને આપણે કોષ વિભાજનની સંખ્યાના વધારા દ્વારા થતા વૃદ્ધિ કહેતા હતા. આજે આપણે એના તબક્કાની વાત કરવાની છે કે ભાઈ વૃદ્ધિ છે એના કેટલા તબક્કા છે. જો તમને યાદ હોય તો તમે જ્યારે અંતસ્થરચના ભણ્યા ત્યારે તમે એવું સમજી ગયા હતા કે વનસ્પતિની અંદર એક એવી પેશી આવેલી હોય કે જે અગ્રસ્ત સ્થાને આવેલી છે, જેને આપણે વર્ધનશીલ પેશી તરીકે ઓળખીએ છીએ. વર્ધનશીલનો બેઝિક મિનિંગ જો આપણે જોવા જઈએ તો વર્ધનશીલનો મતલબ જ થાય છે કોષ વિભાજન કરતી પેશી કે જે લંબાઈમાં વધારો કરે, જે વનસ્પતિની લંબાઈમાં વધારો કરે છે. તો વર્ધનશીલ પેશી છે એ એમ કહી શકીએ કે કોષ વિભાજન માટે અથવા તો વૃદ્ધિ માટે જવાબદાર છે. વર્ધનશીલ પેશી છે એનું સ્થાન પણ આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી લીધી હતી, તો ફરીથી આપણે એનું સ્થાન ક્યાં હોય છે એ લખી નાખીએ. તો વર્ધનશીલ પેશી છે એના ત્રણ પ્રકાર છે સ્થાનના આધારે: અગ્રસ્થ, પાર્શ્વસ્થ અને આંતરવિષ્ટ. તો અગ્રસ્થ, પાર્શ્વસ્થ અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે. જો એની ચર્ચા કરીએ તો અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે વનસ્પતિના બધા જ અગ્રસ્થ ભાગ, જેમ કે મૂલાગ્ર અને પ્રરોહાગ્રમાં આવેલી હતી, મૂલાગ્ર અને પ્રરોહાગ્રમાં આવેલ હોય. પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી છે દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર હતી. આ શબ્દ તમને યાદ હોવા જોઈએ, સ્થાન પણ ખબર હોવી જોઈએ, આ દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર હતી. જ્યારે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે એનું કામ શું હતું, તો કે એ પુનઃનિર્માણનું કામ કરે, એ કામ કરે છે પુનઃનિર્માણનું. તમે એક્ઝામ્પલ ભણી ગયા હતા કે કોઈ ગાય કે બકરી છે એ ઘાસ ચરી જાય ત્યાર પછી જે ખવાયેલો ભાગ છે એનું જે પુનઃનિર્માણ થાય એના માટે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે એ જવાબદાર છે. અને દ્વિતીય વૃદ્ધિની અંદર તમે ભણી ગયા હતા વાહીપુલ્ય એધા, પુલ્ય એધા, ત્યાર પછી આપણે ભણી ગયા હતા ત્વક્ષેધા, ત્યાર પછી આપણે ચર્ચા કરી હતી ત્વક્ષેધા. તો આ બધા જે છે એ વર્ધનશીલ પેશી છે એના પ્રકારની અંદર આપણે લઈએ છીએ. આજે આપણે તબક્કા ભણવાના છે. તબક્કાની અંદર વાત કરીએ તો વર્ધનશીલ પેશીના કોષો છે એ સામાન્ય રીતે કોષ વિભાજન કરે છે. અને જો તમને યાદ હોય તો તમે મૂલાગ્રનો એક ભાગ ભણીને આવ્યા છો. મૂલાગ્રની અંદર આ મૂલાગ્રનો ભાગ છે એમાં આગળના ભાગે મૂળ ટોપ આવેલો હોય, અહીંયા તમને એક કેપની રચના જોવા જડે જેને આપણે મૂળ ટોપ તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા અંદર આ જગ્યાએ આ મૂલાગ્રનો ભાગ છે, તો જ્યાં હું રેડ કલરથી દોરું છું આ જગ્યાએ આવેલા છે વર્ધનશીલ પેશીના કોષો. અહીંયા છે વર્ધનશીલ પેશીના કોષો. તો આ વર્ધનશીલ પેશીના કોષો છે એ કોષ વિભાજનનું કામ કરે. એનું કામ શું છે? કોષ વિભાજનનું. તો કે આ વર્ધનશીલ પેશીના કોષો છે એટલે આટલા પ્રદેશને આપણે કહીએ છીએ વર્ધનશીલ પ્રદેશ, અને આપણે કહેશું વર્ધનશીલ પ્રદેશ કે જે કોષ વિભાજનનું કાર્ય કરે છે. જેનું કામ શું છે? તો કે કોષ વિભાજન. જે કોષ વિભાજનનું કાર્ય કરે છે. આગળ ક્વેશ્ચન થાય કે આ કોષો છે એ કેવા છે અને આ કોષો છે એની કોઈ લાક્ષણિકતા ખરી, તો કે આ કોષો છે ને એ બધા જ જીવરસથી ભરપૂર હોય, જીવરસથી ભરપૂર હોય, કોષ દિવાલ પાતળી હોય. આ બધા જ નહીં, કોષ દિવાલ છે એ પાતળી હોય છે અને આ સેલ્યુલોઝની બનેલી હોય. કોષ દિવાલ છે એ શેની બનેલી હોય છે? તો કે કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની બનેલી હોય. આની અંદર સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ હોય,
આની અંદર આપણે વાત કરીએ તો આની અંદર આપણને તંતુ, ખાસ કરીને જો આપણે યાદ કરીએ તો કોષ રસીય તંતુ જે સેલ ડિવિઝન સમયે કોષની અંદર ઉત્પન્ન થતા હતા, તમને જો યાદ હોય કોષ વિભાજનવાળું ચેપ્ટર તો આમાં કોષ રસીય ત્રાક તંતુ એવા આ રીતે તંતુ ઉત્પન્ન થતા હતા, તો આની અંદર આપણને કોષ રસીય તંતુ પણ જોવા મળે. કોષ રસીય તંતુની હાજરી, તો આ વર્ધનશીલ પ્રદેશના જે કોષો છે એના વિશે આપણે ચર્ચા કરી. ત્યાર પછી જો આપણે આગળના પ્રદેશ તરફ જઈએ તો બીજો જે પ્રદેશ છે એને આપણે કહેશું વિસ્તરણ પ્રદેશ, એને આપણે કહેશું વિસ્તરણ પ્રદેશ. તો બીજી અવસ્થા છે જે છે વિસ્તરણ અવસ્થા. અહીંયા થશે કોષોનું વિસ્તરણ. માત્ર વિસ્તરણ થાય છે, સંખ્યામાં વધારો થતો નથી. તો આ પ્રદેશ છે આને આપણે કહીએ છીએ વિસ્તરણ પ્રદેશ, અને આ અવસ્થાને આપણે કહેશું વિસ્તરણ અવસ્થા. પાછો ક્વેશ્ચન અગેઇન કે ભાઈ આ કોષો છે વિસ્તરણ પ્રદેશના એની લાક્ષણિકતા શું છે? તો વિસ્તરણ પ્રદેશના જે કોષો છે અહીંયા રસધાની છે એ મોટી જોવા મળે. એની મેઇન લાક્ષણિકતા છે કે રસધાનીની સાઇઝ મોટી હોય, કોષ દિવાલ છે એ સખત બને, કોષ દિવાલ સખત બને છે. કોષ દિવાલ સખત બને, રસધાની મોટી બને, એમ પણ કેવું હોય તો કહી શકાય કે કોષો છે એની સાઇઝમાં વધારો થાય. રસધાની તો વનસ્પતિમાં મોટી જ હોય, આપણને ખ્યાલ છે કે વનસ્પતિ કોષ છે, તો વનસ્પતિ કોષની અંદર 78-90% ભાગ છે, સોરી 78% જે ભાગ છે એ રસધાની દ્વારા રોકાઈ જાય છે. કોષની સાઇઝમાં વધારો થાય એટલે કે કોષની સાઇઝ વધે, એટલે જ આપણે એને વિસ્તરણ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. આ જે ખાલી જગ્યા છે આ રસધાની છે, આની અંદર કોષ રસ આવેલો જોવા મળે, આ જગ્યાએ પણ કોષ રસ આવેલો હોય છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો વિસ્તરણ પ્રદેશ પછીનો જે પોર્શન છે આ જગ્યા અહીંયા છે પરિપક્વન પ્રદેશ. આ ભાગને આપણે કહેશું પરિપક્વન પ્રદેશ. હવે પાછો ક્વેશ્ચન આવે કે ભાઈ પરિપક્વન એટલે શું? એટલે આપણો ત્રીજો તબક્કો જ થઈ ગયો અહીંયા મિત્રો. આ પરિપક્વન પ્રદેશ છે. વિસ્તરણ પ્રદેશમાં તમને કોષ કેન્દ્ર છે એ મોટું જોવા મળે, એ લખ્યું નથી મેં એટલે સમજી લેજો કે ત્યાં કોષ કેન્દ્ર પણ સુસ્પષ્ટ હોય અને મોટું હોય. આ છે પરિપક્વન પ્રદેશ, પરિપક્વન તબક્કો. પરિપક્વન તબક્કો હોય, આપણે પરિપક્વ કોને કહીએ છીએ? તો કે જે સ્થાયી થાય, જે વસ્તુ છે એ સ્થાયી થાય એને આપણે પરિપક્વ કહીએ છીએ. ઘણી વખત છે એ નેચર છે એ ચેન્જ થતો, એને આપણે પરિપક્વ નથી કહેતા. આપણે એમ કહીએ કે બાળક છે, પુખ્ત થઈ જાય જ્યારે વ્યક્તિ ત્યારે આપણે એને પરિપક્વ કહીએ. જેમ કે તમારા ફાધર હોય તમને એક વખત કહે કેમ કે એ પુખ્ત છે, પરિપક્વ છે એટલે બધી વસ્તુ સમજે છે. અહીંયા સેમ એવી વસ્તુ, કેમ કે એ આ બધું જ જોઈને આવ્યા છે. તો અહીંયા આપણે એવી જ રીતે જો વાત કરીએ પરિપક્વન તબક્કામાં, તો જે જરૂર છે, જે વસ્તુની જરૂર છે, જે કોષોની જરૂર છે, એ કોષોમાં આ બધા જ કોષ વિભાજન કરતા કોષો છે એ કન્વર્ટ થઈ જાય, જેને આપણે કહીએ છીએ પરિપક્વન. તો કે સ્થાયી પેશીમાં રૂપાંતરિત થાય, એ સ્થાયી પેશીમાં રૂપાંતરણ પામે. જેમ કે સ્થાયી પેશીની અંદર તમને ખ્યાલ છે કે બે હતી, એક હતી સરળ સ્થાયી પેશી અને બીજી હતી જટિલ સ્થાયી પેશી. સરળના ઉદાહરણમાં આપણે મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતકની ચર્ચા કરી હતી, જ્યારે જટિલની અંદર આપણે બે વિશે ચર્ચા કરી હતી, એક હતી જલવાહક પેશી અને બીજી હતી અન્નવાહક પેશી. તો એ સ્થાયી પેશીમાં રૂપાંતરણ પામે, જેવી જરૂર છે એમાં રૂપાંતરણ પામે. ઉદાહરણ તરીકે બહારની તરફ એપિડર્મિસ એટલે કે અધિસ્તર બનાવવું છે તો મૃદુતકમાં રૂપાંતરણ પામે. તો આ બધા જ તબક્કા છે જેને આપણે વૃદ્ધિના તબક્કા તરીકે ઓળખીએ છીએ. વૃદ્ધિ થઈ જાય, વૃદ્ધિના તબક્કા થઈ જાય ત્યારબાદ અંતિમ જ્યારે થાય ત્યારે એ બધા જ કોષો છે એ જે તે રિક્વાયરમેન્ટ હોય એમાં કન્વર્ટ થાય. ઉદાહરણ તરીકે આપણને બુકની અંદર આપે છે કે મૃદુતક પેશીના કોષો બને, ધારો કે સ્થાયી પેશી બન્યા અને સ્થાયી પેશીની અંદર મૃદુતક કોષોમાં રૂપાંતરિત થયા, મૃદુતક પેશીમાં એ રૂપાંતરિત પામે. તો આમાં કોષ છે એની જો આપણે ચર્ચા કરીએ તો કોષ કેવો હોય? તો કે કોષ છે એમાં કોષરસ છે એનું પ્રમાણ જોવા મળે, કોષરસ હાજર હોય, કોષ છે એ ગોળાકાર હોય,
अंडाकार पण होय शके, चोरस पण होय छे क्यारेक क्यारेक, तो आपणने चोरस पण जोवा मळशे। आ बधा ज छे ए कोषना आकार आपणने जोवा मळे, पण चोरस छे ए ज्यारे डर्मल लेयर होय एटले के अधिस्तर होय त्यारे होय, बाकी मोटा भागे आ प्रकारना होय। कोष दीवाल सखत बने, कोष दीवाल सखत होय, सेल्युलोजनी बनेली आपणने जोवा मळे। हवे धारो के मृदुतकनी जग्याए, मृदुतकनी जग्याए स्थूल कोणक पेशी बने छे। હવે તમને યાદ હશે કે જલવાહકના ઘટકો, જલવાહકના ઘટકો અને જલવાહક તંતુ છે એ સ્થૂલ કોણક પેશીનું બનેલું હોય, જલવાહક તંતુ સ્થૂલ કોણક પેશીનું બનેલું હોય। જો સ્થૂલ કોણક પેશી બને તો કન્ડિશન શું થાય, તો કે સ્થૂલ કોણક પેશી બને તો કોષ છે એ જીવરસ ગુમાવે, જીવરસ ગુમાવે, તંતુનું પ્રમાણ વધે, તંતુ છે એ પ્રમાણમાં લંબાઈ વધારે હોય, પ્રમાણમાં લંબાઈ વધારે, એટલે જ તો જલવાહક છે એ મૂળથી લઈને સ્તંભ સુધી આપણને ઇલોંગેટ થયેલ એકબીજા સાથે જોડાયેલી જોવા મળે। કોષ દિવાલ છે એમાં સેલ્યુલોઝ પ્લસ લિગ્નિનનું કન્ટેન્ટ જોવા મળે, એટલે સેલ્યુલોઝ લિગ્નિન, સેલ્યુલો લિગ્નિનનું કન્ટેન્ટ જોવા મળે, સેલ્યુલોઝ પ્લસ લિગ્નિન, મેં બે છૂટા પાડીને લખ્યા છે। તો કે કોષ દિવાલ છે એ સેલ્યુલોઝ પ્લસ લિગ્નિનની બનેલી આપણને જોવા મળે, અથવા તો આપણે એમ કહીએ કે લિગ્નો સેલ્યુલોઝની બનેલી આપણને જોવા મળે છે, કારણ કે એમાં લિગ્નિન અને સેલ્યુલોઝ બે આવેલા હોય। તો અહીંયા સ્થૂલ કોણક પેશીમાં આપણે એમ કહી શકીએ કે રસધાની છે એનું પ્રમાણ પણ ઘટે, અથવા તો રસધાની છે એ નાની થાય। આ બધા જ છે એ આપણે પરિપક્વનમાં લઈએ છીએ, મૃદુતક પેશીમાં રસધાની છે આપણને મોટી જોવા મળે। તો આ બધી જ વસ્તુ છે એની આપણે ચર્ચા કરી, જે વૃદ્ધિના તબક્કામાં અને પરિપક્વન અવસ્થા તરીકે આપણે ચર્ચા કરતા હતા। તો આ મિત્રો આપણે વર્ધનશીલ પેશીથી લઈ અને સ્થાયી પેશીમાં રૂપાંતરિત થતાં પરિપક્વન પ્રદેશ તરફ કન્વર્ટ થતાં વૃદ્ધિના તબક્કાની ચર્ચા કરી। નેક્સ્ટ ટોપિકમાં આપણે વૃદ્ધિનો દર છે એની અભ્યાસ કરવાની છે, કે ભાઈ વૃદ્ધિનો દર છે એ કેટલો હોય, દર એટલે રેટ। તમને બધાને ખ્યાલ છે કે દરેક વસ્તુ છે એની કાર્ય કરવાની ક્ષમતા છે એ સમાન નથી હોતી, એટલે કે અમુક કોષ વિભાજન છે એ સેમ રેટથી નથી થતા। તો વૃદ્ધિનો દર છે એ કયા પ્રકારનો છે, રેખિત છે, આંકડાકીય છે, ભૌમિતિક છે, આ બધા જ અવસ્થાના આધારે વૃદ્ધિના દર આપણને અલગ અલગ જોવા મળે। ચર્ચા કરીએ વૃદ્ધિના દર વિશે, વૃદ્ધિનો દર એટલે શું, તો કે કોઈ પણ સેલ છે, કોઈ પણ સેલ અથવા તો કોઈ પણ વનસ્પતિ છે, ઉદાહરણ તરીકે આપણે લઈએ તો મારી પાસે આ મૂલાગ્ર છે, આ મૂળનો મૂલાગ્રનો ભાગ છે, અહીંયાથી લઈ અને આટલું મોટું મૂળ થવા માટે એ કેટલો સમય લે છે અને એટલા સમયમાં એ કેટલા કોષોનો ઉમેરો કરે છે એને એની વૃદ્ધિનો દર કહેવાય। એટલે કે પ્રતિ એકમ સમયમાં થતા વૃદ્ધિના વધારાને, વૃદ્ધિ પ્રતિ એકમ સમયમાં થતા કોષોના વધારાને આપણે વૃદ્ધિ કહીએ છીએ। તો પ્રતિ એકમ સમયમાં થતા વૃદ્ધિના વધારાને વૃદ્ધિનો દર કહે છે। એનો મતલબ કે અહીંયા બે વસ્તુ આપણે નોટિસ કરવાની છે, એક સમય અને એક વૃદ્ધિનો વધારો અથવા તો કોષનો વધારો, અથવા તો અહીંયા તમે કોષનો વધારો શબ્દ વાપરવો હોય તો પણ વાપરી શકો છો। એટલે કે એક સ્પેસિફિક ટાઈમમાં, એક સ્પેસિફિક ટાઈમમાં કેટલા કોષ ઉમેરાય છે એને આપણે વૃદ્ધિના દર તરીકે ઓળખીએ છીએ। જો આપણે વાત કરીએ તો વૃદ્ધિનો દર છે એને આપણે ગાણિતિક રીતે રિપ્રેઝેન્ટ કરવો હોય તો કરી શકીએ છીએ, મેથેમેટિકલી રિપ્રેઝેન્ટ કરવો હોય તો કરી શકીએ। તો પહેલો જ વૃદ્ધિનો દર આપણને આપે છે આંકડાકીય વૃદ્ધિનો દર, પહેલો વૃદ્ધિનો દર આપ્યો છે આંકડાકીય વૃદ્ધિનો દર, આંકડાકીય વૃદ્ધિનો દર કોને કહી શકાય। જો આપણે આંકડાકીયની ચર્ચા કરીએ તો કોઈ પણ કોષ હોય એ કોષ વિભાજન કરે, કોષ વિભાજન કરી અને બે કોષ બનાવે,
ત્યાર બાદ બે કોષ બને એટલે પાછળનો કોષ હોય કોષ વિભાજન બંધ કરે, નવો કોષ છે એ કોષ વિભાજન ચાલુ કરે. અગેઇન નવો કોષ કોષ વિભાજન કરે એટલે નવો કોષ ઉમેરાણો, આને તો ઓલરેડી બંધ કર્યું તો આ કોષ વિભાજન બંધ કરે, આ ચાલુ રાખે એટલે નવો કોષ ઉમેરાણો, આ પાછું કોષ વિભાજન બંધ કરે. તો આ પ્રકારે જો તમે વૃદ્ધિ જોવા જાઓ તો આને આંકડાકીય વૃદ્ધિ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આંકડાકીય વૃદ્ધિ તરીકે જો આપણે ચર્ચા કરીએ તો આપણને આમ બેઝિકલી એક સ્પેસિફિક ડાયાગ્રામ અથવા તો એક સ્પેસિફિક રેખા છે એમાં જ આપણને ગ્રાફ જોવા મળે. મતલબ કે એક સ્પેસિફિક સમયમાં, એક સમય લીધો આપણે, એક મિનિટનો સમય લીધો તો એક મિનિટમાં કેટલા કોષ ઉમેરાણા, એ એક કલાકમાં કેટલા કોષ ઉમેરાણા, જેને આપણે વૃદ્ધિનો દર કહીએ છીએ. આ રીતે આપણે ચર્ચા કરીએ તો વનસ્પતિ છે એમાં મૂલાગ્ર છે, પ્રરોહાગ્ર છે, એના ભાગો છે એ આંકડાકીય વૃદ્ધિ દર્શાવે છે. કઈ રીતે તો સમજીએ. અહીંયા આ મૂલાગ્રનો ભાગ છે, આ મૂલાગ્રનો ભાગ છે એમાં અહીંયા જે નીચેનો ભાગ હું બ્લેક કલરના માર્કરથી દોરું છું, આ ભાગ છે અહીંયા વર્ધનશીલ પેશીના કોષો હતા, આ વર્ધનશીલ પેશીના કોષો છે એ હવે નીચેની તરફ આગળ વધે એટલે આ કોષો છે એ કોષ વિભાજન કરીને આગળ વધી જવાના છે. તો આ રેડ કલરનો ભાગ છે એ હવે વર્ધનશીલ થઈ જાય અને બ્લેક કલરનો જે ભાગ છે એ થઈ જાય વિસ્તરણ પ્રદેશ. ત્યાર પછી અગેઇન આગળ વધો એટલે હવે જે આપણે બ્લુ કલરથી પાર્ટ્સ દોરીએ છીએ ત્યાં આવી જાય વર્ધનશીલ કોષો, રેડ કલરનો ભાગ થઈ જાય વિસ્તરણ અને આ થઈ જાય પરિપક્વન. તો અહીંયા આપણને પરિપક્વન જોવા મળે, અહીંયા વિસ્તરણ જોવા મળે કોષોનું અને અહીંયા જોવા મળે વર્ધનશીલ પેશી એટલે કે વર્ધનશીલ પ્રદેશ. તો આ પ્રકારે વર્ધનશીલ વળી આગળ વધે એટલે આ પરિપક્વન મારી આ વિસ્તરણ પરિપક્વન થઈ જાય અને વર્ધનશીલ છે અહીંયા આવી જાય વિસ્તરણ પ્રદેશ. તો ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ અપગ્રેડ થતું જાય. તો અહીંયા એવું જ થાય છે, આ કોષ હતા એને નવા કોષ ઉમેર્યા, નવા કોષ ઉમેર્યા તો આ એક આપણને ગ્રાફ મળે છે. આ ગ્રાફથી આપણે એવું કહી શકીએ કે વનસ્પતિની લંબાઈ છે એમાં વધારો થતો આપણને આ આંકડાકીય વૃદ્ધિ દ્વારા જોવા મળે. આ આંકડાકીય વૃદ્ધિ છે એમાં એક કોષ પરિપક્વ બને, એક કોષ પરિપક્વ બને એટલે પછી કોષ વિભાજનની ક્ષમતા ગુમાવે. કોષ પરિપક્વ બને ત્યારબાદ વિભાજનની ક્ષમતા ગુમાવે. કોષ વિભાજનની ક્ષમતા ગુમાવે, કોષ વિભાજનની ક્ષમતા ગુમાવે તો ઓબ્વિયસ છે કે હવે એક જ કોષો છે એ વૃદ્ધિ કરી શકે. ક્યાં? તો કે વર્ધનશીલ કોષો. વર્ધનશીલ કોષો જ કોષ વિભાજન કરે. વર્ધનશીલ પેશીના કોષો જ કોષ વિભાજન કરે. તો તમે અહીંયા સમય વિરુદ્ધ કોષોની સંખ્યા અથવા તો આપણે એમ કહેવું હોય તો કહી શકાય કે સમય વિરુદ્ધ વનસ્પતિની ઊંચાઈનો આલેખ દોરવો હોય તો દોરી શકીએ. તો આ બાજુ આપણે આવશે સમય અને આ બાજુ આપણે લખશું વનસ્પતિની ઊંચાઈ. એટલે કે નંબર ઓફ સેલ, કેટલા સેલ છે એ વધે છે એ આપણે આ સાઈડે લખીએ. તો અહીંયા આપણને એક સીધી રેખામાં ગ્રાફ જોવા મળે. આ ગ્રાફ છે એ આપણે સ્ટ્રેટ લાઇનમાં જોઈ શકીએ છીએ. આપણને ખ્યાલ છે કે એકમ સમયમાં, ઉદાહરણ તરીકે બે મિનિટમાં તો કે પાંચ કોષો થયા હતા, પંદર મિનિટમાં, પચીસ મિનિટમાં, પાંત્રીસ મિનિટમાં, આપણને એક સ્પેસિફિક રેખામાં આ ગ્રાફ જોવા મળે. એટલે આપણને ખબર છે કે શરૂઆતમાં કોષ છે એ ઉમેરાતા ગયા હતા, હવે ધીમે ધીમે આ કોષો છે એને એક કોષ અહીંયા આવ્યો એને બંધ કર્યું, બીજો કોષ, ત્રીજો કોષ, તો ઊંચાઈ ધીમે ધીમે વધતી જાય કારણ કે આગળનો કોષ કોષ વિભાજન કરે છે. તો આપણને એક રેખીય ગ્રાફ જોવા મળે. આ ગ્રાફ કેવો બનશે? રેખીય ગ્રાફ, રેખીય ગ્રાફ આપણને મળી આવે છે. એટલે એક સીધી રેખામાં આપણને ગ્રાફ મળે છે. જો આપણે આ ગ્રાફની વાત કરીએ તો આ ગ્રાફ છે એને આપણે દર્શાવવો હોય તો એલ ટી ઇઝ ઇક્વલ ટુ એલ ઝીરો પ્લસ આર ટી સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. એલ ટી ઇઝ ઇક્વલ ટુ એલ ઝીરો પ્લસ આર ટી. હવે ક્વેશ્ચન ઊભો થાય કે ભાઈ અહીંયા એલ ટી આર ટી આ બધું શું છે? એલ ટી એટલે લેન્થ, એલ એટલે લેન્થ, લેન્થ એટલે સમય, લેન્થ એટલે સોરી લંબાઈ, લેન્થ એટલે લંબાઈ. તો અહીંયા એલ ટી એટલે એકમ સમય, ટી એટલે ટાઈમ, એકમ સમયે લંબાઈ. એક સ્પેસિફિક સમયે લંબાઈ કેટલી છે એને આપણે એલ ટી કહીએ છીએ. એલ ઝીરો
मतलब के शून्य समय लंबाई, तो शून्य समय तो लंबाई कहीं हो ज नहीं, अथवा तो तमे ज्यारे मापवानी शुरुआत करो छो एने तमारो शून्य समय लियो तो त्यारे एनी लंबाई केटली हती, तो शून्य समय 2 सेंटीमीटर हती, तो त्यारथी लई अने 10 मिनिट पछी आपणे समय लीधो तो 10 मिनिटना समयनी लंबाई केटली छे। आर इज इक्वल टू रेट, आर ने आपणे रेट अथवा तो एम कहीए के वृद्धिनो विस्तरण दर प्रति समय केवो होय तो कहीए छीए, तो आर इज इक्वल टू रेट, आर ने आपणे रेट एटले के विस्तरणનો દર કહીએ છીએ, આરને કોષ વિભાજન માટે જે વિસ્તરણનો દર છે એટલે કે પ્રતિ એકમ સમયમાં વૃદ્ધિનું વિસ્તરણ કેટલું થયું એ વિસ્તરણના દર તરીકે લઈએ છીએ, અને ટી ફોર ટાઈમ, ટી ઇઝ ઇક્વલ ટુ ટાઈમ, ટાઈમ એટલે કે સમય, કેટલા સમયમાં આ વૃદ્ધિ થાય છે એને આપણે ટાઈમ તરીકે લઈએ છીએ। તો અહીંયા આપણને એક આલેખ મળ્યો છે એ આંકડાકીય વૃદ્ધિનો મળે અને એ આપણને એક સ્ટ્રેટ લાઈનમાં જોવા મળશે। त्यार पछी जो आपणे वात करीए तो अमुक वृद्धि एवी थाय के एक कोष छे एमांथी आ बे कोष छे कोष विभाजन करे एटले एकमांथी बे बने, हवे बे कोष बन्या तो बे बे कोष आपणने नवा कोषनो उमेरो करे एटले एक बे त्रण अने चार कोष बने, चारे चार नवा उमेरे एटले आठ कोष बने, बे त्रण चार पांच छ सात अने आठ, आठ नवा उमेरे तो सोळ कोष बने। आवी रीते आपणे आम वात करीए तो आम आंकड़ानी संख्या वधती जाए, अने आ केवी रीते बने छे तो के आ वृद्धिनो आलेख छे एने आपणे भौमितिक आलेख तरीके लईए छे। आ क्या प्रकारनो आलेख छे? भौमितिक आलेख। तो बीजो आलेख आपणने मळे छे भौमितिक आलेख। हवे पांचो क्वेश्चन थाय के भाई भौमितिक आलेख छे ई शुं दर्शावे छे? तो भौमितिक आलेखनी अंदर ज्यारे कोषोनी संख्या ओछी हती, ज्यारे कोषोनी संख्या ओछी हती ત્યારે શરૂઆતમાં ગ્રોથ ધીમો હતો એટલે સમય, સમય છે એ જેમ જેમ વધે છે આપણો ટાઈમ સ્કેલ દર્શાવે છે। એક અક્ષ ઉપર આપણે સમય લઈએ છીએ, આ સાઈડ આપણે જેમ લીધું હતું એમ જ વનસ્પતિની ઊંચાઈ અથવા તો એની હાઈટ આપણે લઈએ છીએ અથવા તો એનું કદ વજન કોઈ પણ લઈ શકાય। તો અહીંયા આપણે લખીએ વનસ્પતિનું કદ અથવા તો વજન, કદ અથવા તો વજન। શરૂઆતની અંદર શું થાય? તો કે શરૂઆતમાં કોષોની સંખ્યા ઓછી છે, કોષોની સંખ્યા ઓછી હોય એટલે શરૂઆતમાં ગ્રોથ ધીમો હોય, કોષોનું કદ પણ ઓછું છે, વજન પણ ઓછું છે। પછી તો કે કોષ 2, 4, 8, 16 એમ સંખ્યા વધી, વધી એટલે બધાએ કોષ વિભાજન કરે છે, બધાએ કોષ વિભાજન કરે એટલે વૃદ્ધિ આપણને અચાનક વધતી જોવા મળે, અચાનક વૃદ્ધતી જોવા મળે અને પછી એક સમય આવીને સ્થાયીમાં કન્વર્ટ થઈ જાય, એક સમયે સ્ટેબલ થઈ જાય, સ્થાયી થઈ જાય, કારણ કે હવે એ વધારે કોષો ઉમેરી શકતા નથી। તો આ કન્ડિશનને, આ કન્ડિશનને આપણને એસ શેપનો આલેખ જોવા મળે છે જેને સિગ્મોઇડ આલેખ કહેવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ સિગ્મોઇડ આલેખ। તો અહીંયા આપણને ભૌમિતિક રીતે જે આલેખ મળે છે એ સિગ્મોઇડ આલેખ છે, અને સિગ્મોઇડ આલેખની અંદર જો આપણે ચર્ચા કરીએ તો એ કઈ રીતે માપી શકાય? તો એના માટેનું સમીકરણ છે W1 ઇઝ ઇક્વલ ટુ W0e^RT, W1 ઇઝ ઇક્વલ ટુ W0e^RT। e^RT ની અંદર અહીંયા સેમ વસ્તુ, આપણે W1 એટલે આપણું અંતિમ કદ, ફાઇનલ વોલ્યુમ, W એટલે વોલ્યુમ, વોલ્યુમ એટલે કદ, W ઇઝ ઇન્ડિકેટ બાય ધ વોલ્યુમ, વોલ્યુમ એટલે કદ। તો અહીંયા આપણને W1 આપે છે, W1નો મતલબ થાય અંતિમ કદ, ફાઇનલ વોલ્યુમ, અંતિમ કદ, વનસ્પતિનું અંતિમ કદ કેટલું છે। આપણે 2 કલાક 5 કલાક 10 કલાક પછી આપણે જો સમજવાના હતા તો એ અંતિમ કદ કેટલું છે એ અહીંયા W1માં આપણને આપ્યું છે। W0 એટલે શરૂઆતનું કદ, ઈ એને આપણે આધાર કેવો હોય તો કહી શકીએ, એટલે કે લઘુગુણકનો આધાર છે, પ્રાકૃતિક લઘુગુણકનો આધાર, એને આપણે ઈ તરીકે લઈએ છીએ, આપણે લોગેરિધમ, લોગેરિધમની અંદર લઘુગુણક તરીકે આપણે આધાર લઈએ છીએ, તો પ્રાકૃતિક લઘુગુણકનો આધાર, પ્રાકૃતિક લઘુગુણકનો આધાર। આર એટલે રેટ ઓફ રિએક્શન, રેટ અથવા તો પ્રક્રિયાનો દર આપણે કહીએ છીએ, એના માટે બીજો શબ્દ આપણે વાપરીએ છીએ પ્રક્રિયાનો દર। ટી ઇઝ ઇન્ડિકેટ બાય ધ ટાઈમ, ટાઈમ એટલે સમય, તો ટી માટે આપણે સમય શબ્દ વાપરીએ છીએ।
तो अहीं डब्ल्यू जीरो ईरेस टू आरटी समीकरण में तमे वेल्यू मूकी अने तमारे जो कोई माहिती जोती होय के भौमितिक रीते कोई कोष छे कोई सेल छे एनी साइज में केटलो वधारो थाय एनो जो अनुमान लगाव होय तो लगावी शको छो। जो एना एक्जाम्पल नी आपणे चर्चा करिए तो भौमितिक रीते कई रीते कोषोनी संख्या में वधारो थाय तो एक पर्ण छे आ पर्ण छे एनी साइज छे ए मारी पासे टी अथवा तो डब्ल्यू जीरो समय आटली है कद है डब्ल्यू जीरो समय अँ बतायू है एटलू है। तो हवेनी सीच्युएशन शू थे तो डब्ल्यू जीरो समय पशी डब्ल्यू जीरो जो समय है पशी डब्ल्यू वन समय आ कद है वैध डब्ल्यू वन समय आ कद वैधु अने वधीने पर्ण है इनी साइज मोटी थी गई तो कद वैधु तो आ कई रीते नकर तो हकीकते आम एक डायरेक्शन में वधु जोईए पण आखू वधु कद में वधारो थयो तो ई भौमितिक आलेख दर्शावे छे के बॉर्डरना कोषो छे आने पण कोष विभाजन कर्युं अने टोचना कोषो हता एने पण आ बधा ज कोषोए कोष विभाजन कर्युं एटले सेलनी वनस्पतिना पर्णनी साइजमां आपणने वधारो जोवा मळ्यो जे भौमितिक आलेख द्वारा आपणे दर्शावो होय तो दर्शावी शकीए छीए। तो अहींया आपणे वनस्पति छे एनी परिस्थिति छे के कई रीते ए कोष विभाजन करे छे एना विषे आपणे चर्चा करी जेम आपणे वृद्धिना आलेख छे एना विषे आपणे चर्चा करी त्यार पछीना कॉन्सेप्ट में आपणे जईए तो वृद्धि माटेनी परिस्थिति लास्ट आजनो कॉन्सेप्ट जे आपणे स्टडी करवो छे ए छे वृद्धि माटेनी परिस्थिति के भाई वनस्पति ने वृद्धि करवा माटे सेनी सेनी जरूर होय छे कई परिस्थिति वनस्पति छे ई वृद्धि करे छे। तो वृद्धि नी जो परिस्थिति नी वात करिए लखी आपणे वृद्धि माटे नी परिस्थिति वनस्पति छे ई वृद्धि तो ज करी शके जो एने प्रोपर एमाउंट मां पूरता प्रमाण मां योग्य परिस्थिति मळे। हवे आपणे बधाने ख्याल छे के वनस्पति छे ए प्रकाश संश्लेषणनी प्रक्रिया करे अने प्रकाश संश्लेषणनी अंदर वनस्पति छे एने कार्बन डाइऑक्साइडनी जरूर पड़े एटले के हवानी जरूर पड़े ऑक्सिजननी जरूर पड़े जो के हवानी अंदर ऑक्सिजन आवी ज जाय छे अलगथी लखवानी कोई स्पेसिफिक रिक्वायरमेंट नहोती तो के ऑक्सिजननी जरूर पड़े पाणीनी जरूर पड़े पोषक तत्वनी जरूर पड़े आपणे हवा अलगथी नथी लगता ऑक्सिजननी जरूर पड़े पाणीनी जरूर पड़े अने पोषक तत्वनी जरूर पड़े लघु अने गुरु पोषक तत्व जो आ बधाज पोषक तत्व एने मळे तो वनस्पति छे ए सेल डिविजन करी अने पोताना कदनी अंदर वधारो करी शके। जो आमांथी कोई ज वस्तु एने मळती नथी तो वनस्पति छे ए वृद्धि करी शकती नथी। मतलब के पाणी नथी तो वनस्पतिनी अंदर पाणी वगर प्रकाश संश्लेषणनी प्रक्रिया थई शके नहीं। ऑक्सिजन नथी तो पण आगळ सेल डिविजननी प्रक्रिया छे ए थई शकती नथी। आपणे वात करीए तो पाणीनो रोल शू तो के कोई पण कोष होय ए कोषने आसून राखवा माटे मतलब के जेमां पाणी न होय रसधानीने तमे लई लियो अने आ बधा ज सेल नी अंदर कोष रसना प्रमाणनी चर्चा करो ए न होय तो कोष छे एनी अंदर जे सेल मेम्ब्रेन आवेली होय कोषरस पटल आमां कोषरस पटल छे आ रीते फूलायेलू होय तमने ख्याल छे डीपीडी डिफ्यूजन प्रेशर डेफिसिट डिफ्यूजन प्रेशर डेफिसिट ई जे आमां मेंटेन थाय छे एटले डब्ल्यू पी इज इक्वल टू टीपी आमां डब्ल्यू पी इज इक्वल टू टीपी बने छे एटले आ मेंटेन रहे छे। ज्यारे आनी अंदर मेम्ब्रेन छे एमांथी पाणी बहार निकली जाय एटले कोषनी आसूनता जळवाती नथी। मतलब के अहीं आपणे एम कही शकीए के कोषनी आसूनता माटे पाणी छे खूब ज मोटू अने आवश्यक परिबळ छे। लघु अने गुरु पोषक तत्व छे ई न होय तो जीवरसनुं संश्लेषण न थाय ऊर्जाना स्त्रोत छे ई पूरा न पड़े तो लघु अने गुरु पोषक तत्व छे ई जीवरसना संश्लेषण माटे अने ऊर्जा पूरी पाड़वानुं काम करे छे। लघु अने गुरु पोषक तत्व जीवरसनुं संश्लेषण अने ऊर्जा पूरी पाड़े उत्सेचकोनું निर्माण करे
ઉત્સેચકોનું સંશ્લેષણ કરવા માટે પણ એ જવાબદાર છે. તો વનસ્પતિ છે એના માટે આ સિવાય હજી કંઈ જરૂરી ખરું વૃદ્ધિ માટે? તો કે હા, આ સિવાય સૌથી મેઇન પરિબળ તો આપણે લખવાનો જ રહી ગયો, એ છે તાપમાન. એ છે તાપમાન. જો વનસ્પતિને ઇષ્ટતમ તાપમાન ન મળે તો વનસ્પતિ છે એ પ્રોપર એમાઉન્ટમાં કોષ વિભાજન કરી શકે નહીં. વધારે તાપમાન પણ સારું નથી અને ઓછું તાપમાન પણ સારું નથી. એટલે જો તાપમાન છે એ ઓછું અથવા વધારે આમાંથી કોઈ પણ પરિબળ જો ઇષ્ટતમ ન હોય તો વનસ્પતિ છે એ કોષ વિભાજન કરી શકે નહીં, અથવા તો ડોર્મન્સી સુષુપ્તાવસ્થા ઘડે અને એની વૃદ્ધિ થઈ શકતી નથી. તો આજે આપણે વનસ્પતિ છે એની વૃદ્ધિ માટેની પરિસ્થિતિ વિશે ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરમાં તમારો મોસ્ટ આઈએમપી ટોપિક છે જેને આપણે વિભેદન, નિર્વિભેદન અને પુનઃવિભેદન તરીકે ઓળખીએ છીએ એની ચર્ચા કરશું. આજ અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.